वडोदरा नजीक आवेला वडदला गामे देशी दारूनी फेक्टरीओ धमधमी रही छे। वरणामा पोलीस स्टेशनना વહીવટદાર દ્વારા દારૂની ફેક્ટરી ધમધમીથી રાખવા માટે પરમિશન આપવામાં આવી હોય તેવી લોક ચર્ચામાં ઉઠવા પામ્યું છે। વડદલા ગામ જ્યાં જ્યાં દેશી દારૂ થાય છે ત્યાં લઠ્ઠકાંડ થાય તો જવાબદાર કોણ, પોલીસ કે બુટલેગર, તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે। વડદલા ગામમાં વિજય દ્વારા દારૂ લાવવામાં આવતો હતો અને એમાં વપરાતો ગોળ પૂરું પાડવાની માહિતી મળી હતી। શું આ વિજય દ્વારા ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સાથે સાંઠગાંઠ કરીને દેશી દારૂની ફેક્ટરી સુધી ગોળ પહોંચાડે છે તેવું વડદલા ગામની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડદલા ગામે દેશી દારૂની ફેક્ટરીઓ ધમધમી રહી છે। સવાર પડે એટલે બુટલેગરો દ્વારા દેશી દારૂની ફેક્ટરી ચાલુ કરવામાં આવે છે અને 10 વાગ્યા સુધી તે ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે। વડદલા ગામના બુટલેગરો માથા ભારે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। વરણામાં પોલીસ હવે આ ફેક્ટરીની યોગ્ય તપાસ કરીને ફેક્ટરીને બંધ કરાવવામાં આવશે કે પછી ફેક્ટરી સવાર પડે એટલે ધમધમવા લાગશે તે સવાલ ઉઠવા પામ્યો છે। વરણામાં પોલીસના જવાબદાર અધિકારીઓને વડદલા ગામની દારૂની ફેક્ટરીની જાણ હશે કે પછી ત્યાંથી વહીવટદારો દ્વારા પણ વહીવટ કરીને મલાઈ પહોંચાડવામાં આવતી હશે તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે। જો ખરેખર વરણામાં પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વડદલા ગામની ફેક્ટરી પર દરોડો કરે તો હજારો લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો ગોળ અને ફટકડી મળી આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જ્યારે સેક્યુલર ગુજરાત ન્યૂઝના જાબાઝ પત્રકાર દ્વારા સ્થળ પર જઈને તપાસ કરતા તસવીરોમાં દારૂનો કાચો માલ પણ કેમેરામાં કેદ થવા પામ્યો હતો। વરણામાં પોલીસ સ્ટેશન દ્વારા બુટલેગરને અટકાયત કરવામાં આવશે કે પછી પોલીસ દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, વરણા। શું તમને શરદી, સૂકી ઉધરસ, ગળામાં ખરાશ, થાક કે તાવ જેવા લક્ષણો છે તો તે કોરોનાનું સંક્રમણ હોઈ શકે છે। આ માટે થોડી સાવચેતી રાખવાની જરૂર છે। પહેલા પોતાનો કોરોના ટેસ્ટ કરાવી ઘરમાં જ એક અલાયદા રૂમમાં રહો અને અન્ય લોકોથી અંતર જાળવો। આપના ફોનમાં ઈ સંજીવની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઘર બેઠા જ નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ મેળવો અને જો વધુ તકલીફ જેવી કે સતત તાવ રહેવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી કે SPO2નું પ્રમાણ 93 કરતા ઓછું જણાય તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો। જે વ્યક્તિઓને BP, ડાયાબિટીસ કે અન્ય બીમારી હોય તેઓએ વધુ સાવચેતી રાખવી જરૂરી। જે લોકોને કોઈ લક્ષણો નથી તેઓએ પણ સંક્રમણથી બચવા માટે ઘરની બહાર નીકળતા યોગ્ય રીતે માસ્ક પહેરી રાખવો, ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહેવું, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને વેક્સિનના બંને ડોઝ લેવા। જાગૃત રહીએ, સુરક્ષિત રહીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી